गुजरात क्षत्रिय ठाकोर सेनाना आगेवान अने दक्षिण गांधीनगरना भारतीय जनता पार्टीना विधानसभा सीटना उम्मीदवार अल्पेशजी ठाकोर हवे बनासकांठानी पावन धरती पर अहींया दातीवाड़ाना चौडुगरी मुकामे टूंक ज समयमां पधारी रह्या छे। आप देखी रह्या छो मोटी संख्यामां ठाकोर सेनाना लोको सहित भारतीय जनता पार्टीना आगेवानो अहींया मोटी संख्यामां अहींया हेलीपेड खाते जोड़ाया छे। आप दृश्य में देखी रहा छो अहीं पोलिस बंदोबस्त पण चुस्तपणे अहीं गोठवी देवामां आव्यो छे। त्यारे आप देखी रहा छो पोलिस पण अहीं तैनात करी देवामां आवी छे। उस बंदोबस्तनी साथे हवे टूंक ज समय में अहीं उत्तर गुजरात ना स्टार प्रचारक अने जे ठाकोर समाज ना जे आगेवान कही शकाय अल्पेशजी ठाकोर हवे टूंक ज समय में अहीं आवी रह्या छे। त्यारे अपनी साथे दातीवाड़ा तालुका ठाकोर सेवाना प्रमुख छे सोमाजी जोड़ाया छे। एमनी साथे सीधो जाणवानो प्रयत्न करी छी। सोमाजी टूंक ज समय में अल्पेशजी आवी रह्या छे, शुं कहेशो? અમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર અને ગાંધીનગર વિધાનસભા 35ના ઉમેદવાર આજે દોતીવાડા તાલુકા અને ધાનેરા વિધાનસભા 9ના જે સ્ટાર પ્રચારક તરીકે શ્રી અમારા માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ અહીંયા વધારી રહ્યા છે, તો તમામ અમારા ઠાકોર સેનાના આગેવાનો હોદ્દેદારો સમાજના આગેવાનો તમામ સાહેબનું સ્વાગત માટે અહીંયા ઉત્સાહી છે અને અહીંયા બધા તમામ અમારા આગેવાનો અહીંયા હાજર છે, એટલે એમના સ્વાગત માટે અમારે ખૂબ આનંદ છે કે અહીંયા દોતીવાડા તાલુકામાં વધારી રહ્યા છે સાહેબ શ્રી ટૂંક જ સમયમાં વધારી જાય, શું કહેવા માગો છો લોકોને? આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ શ્રી અલ્પેશજી ઠાકોર 35 વિધાનસભા ગાંધીનગરના ઉમેદવાર શ્રી અને ધાનેરા વિધાનસભાના સ્ટાર પ્રચારક તરીકે એમને જવાબદારી સોંપેલ છે, તમે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ધાનેરા વિધાનસભાના તમામ યુવાનો મિત્રો પડેલો મોટી સંખ્યામાં આજે સાહેબનો અહીંયા મેદાન ઉપર સ્વાગત કરવા માટે અહીંયા અમે આવેલા છે અને પણ સાહેબને સાંભળવા માટે પણ આવેલા છે। ઉત્તર ગુજરાતના જે સ્ટાર પ્રચારક કહી શકાય અલ્પેશજી ઠાકોર બનાસકાંઠામાં આવતાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કહી શકાય કે અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થતાની સાથે જ કેટલાક રાજકીય પક્ષોમાં ભૂકંપ સર્જાયો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યમાં દેખી રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ રાજકીય બાબતને લઈને આ જોવા જઈએ તો મોટી સંખ્યામાં અહીંયા ઠાકોર સેનાના આગેવાનો અહીંયા અલ્પેશજીને અહીંયા સ્વાગતમાં જોડાયા છે। ત્યારે કહી શકાય કે અલ્પેશજીનું સ્વાગત થતાની સાથે જ અહીંયા રાજકીય પક્ષોમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે। અલ્પેશજી ઠાકોર હવે ટૂંક જ સમયમાં બનાસકાંઠાના વડગામથી અહીંયા દાંતીવાડાના ચોડુગરી ખાતે પધારી રહ્યા છે, ત્યારે હવે અહીંયા હેલીપેડ ખાતે તમામ પ્રકારની અહીંયા તૈયારીઓ છે પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે। એટલે આપ દેખી શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આપ ઠેર ઠેર જ્યાં જોવો ત્યાં માનવ મહેરામણ દેખાઈ રહ્યું છે, આપ કેમેરામાં દ્રશ્ય દેખી રહ્યા છો। ત્યારે સૌથી મહત્વની બાબત કહી શકાય અલ્પેશજી ઠાકોરનું બનાસકાંઠામાં એન્ટ્રી થતાની સાથે જ રાજકીય પક્ષોમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજા પણ આપણી સાથે ઠાકોર સેનાના કેટલાક આગેવાનો અહીંયા યુવાનો જોડાયા છે, એમની સાથે પણ સીધો જાણવાનો પ્રયત્ન કરીશું। ત્યારે અહીંયા આપણી સાથે અહીંયા જોડાયા છે, એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશું ઠાકોર સેનાના આગેવાન છે, શું કહેશો અલ્પેશજી ઠાકોર અહીંયા વધારી રહ્યા, શું કહેશો? આજે દક્ષિણ ગાંધીનગર ઉમેદવાર અને જીકેટીએસના અધ્યક્ષ એવા અલ્પેશ ઠાકોર સાહેબ વધારી રહ્યા છે અને સ્ટાર પ્રચારક એમણે અહીં નિમણૂક કરી છે, તો અહીંયા ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ફાયદો થશે। ત્યાં આપ દ્રશ્યમાં દેખી રહ્યા છો અલ્પેશજી ઠાકોર હવે ટૂંક જ સમયમાં અહીંયા હેલીપેડ ખાતે એ ઉતરાણ કરશે અને ત્યારબાદ જેવું દાંતીવાડા ખાતે પોતે પોતાની સભા સંબોધશે, ત્યારે સૌથી મહત્વના સમાચાર કહી શકાય બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરની એન્ટ્રીને લઈને રાજકીય વાતાવરણ હાલ તો ગરમાયું છે। અલ્પેશજી ઠાકોર ટૂંક જ સમયમાં અહીંયા આવી રહ્યા છે, શું કહેશો? અલ્પેશભાઈ અહીંયા આવી રહ્યા છે, અલ્પેશભાઈની દાંતીવાડા તાલુકાની ઠાકોર છે ને અને તમામ યુવાનો અહીંયા રાહ જોઈને એમના ઉમળકા ભેર એમની રાહ જોવાઈ રહી છે અને અલ્પેશભાઈ આખા ગુજરાતના નેતા છે અને એમને
અહીંયા આવકારવા માટે હજારોની સંખ્યામાં યુવાનો જોડાણા છે અને અલ્પેશભાઈ નામે આવકારવા માટે પણ ખુશ છીએ। અલ્પેશભાઈને આવકારવા માટે અહીંયા ખુશ છે આપણી સાથે દાંતીવાડાના આગેવાન છે ઠાકોર સેનાના, એમની સાથે પણ સીધો જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો અલ્પેશજી, આવી રહ્યા છે કેવી નજર દીધી? આવે છે, ખુશીનો માહોલ છે અને સ્ટાર પ્રચાર તરીકે અમને ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો તો અમને ગર્વની વાત છે અને પોતાને હેલિકોપ્ટર મળ્યું છે એની બધી ગર્વની વાત કરે ઠાકોર સમાજને હોય। ઠાકોર સમાજની ગર્વની વાત કહી શકાય, ઉત્તર ગુજરાતના જેવો સ્ટાર પ્રચારક તરીકે એમની નિમણૂક થતાની સાથે જ ઠાકોર સમાજ સહિત તમામ સમાજોમાં આજે ખુશી જોવા મળી રહી છે। અને જ્યારે સૌથી મહત્વની વાત કહી શકાય કે જેઓને ઉત્તર ગુજરાતમાં એમને જે સ્ટાર પ્રચારક તરીકેની જે જવાબદારી આપવામાં આવી છે જેને લઈને હાલ તો ઠાકોર સેનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આપ સ્પષ્ટ દેખી રહ્યા છો જે નજારો છે, મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ જે ઉમટ્યું છે, આપ ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ નજરે પડી રહ્યું છે। હવે ટૂંક જ સમયમાં અલ્પેશજી ઠાકોર જેઓ ઠાકોર સેનાના અગ્રણી છે અને દક્ષિણ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જેઓ ટૂંક જ સમયમાં અહીંયા હેલીપેડ ખાતે જેઓ ઉતરાણ કરશે અને પોતાના સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં સમાજના અગ્રણી યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે। ત્યારે આપ દેખી રહ્યા છો ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો છે જે સ્વાગત કરવા માટે અહીંયા જોડાયા છે। ત્યારે સૌથી મહત્વની બાબત કહી શકાય કે ઉત્તર ગુજરાતના સ્ટાર પ્રચારક અલ્પેશજી ઠાકોર હવે ટૂંક જ સમયમાં અહીંયા હેલીપેડ ખાતે ઉતરાણ કરશે અને ત્યારબાદ દાંતીવાડા ખાતે પોતે પોતાની જે સભા છે એ સંબોધશે। ત્યારે હવે ટૂંક જ સમયમાં અહીંયા દાંતીવાડા ખાતે જેવું